મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ છે. મહેસાણા શહેરમાં થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ગોપી નાળામાં પાણી ભરાઈ જતા જ એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. નાળું ભરાઈ જતા જ વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. શહેરનું ભમરિયું નાળું પાણીથી ભરાઈ ગયું છે. ભમરિયા નાળામાં એક તરફનો રસ્તો બંધ કરાયો છે. વરસાદ મહેસાણામાં અને સતત વરસાદ છે. જ્યારે પણ વરસાદ વધુ પડે છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. આ નવી વાત નથી. શહેરનું ભમરિયા જે નાળું છે પાણીથી ભરાઈ ગયું છે. તેજસ જોડાયા. તેજસ, થોડો વરસાદ છે, બહુ વધારે પણ વરસાદ નથી, એમાં પણ આજ પરિસ્થિતિ સર્જાઈ રહી છે? બિલકુલ જીલક, મહેસાણા જિલ્લાની કહી શકાય વર્ષો જૂની સમસ્યા છે. જે સામાન્ય વરસાદની અંદર પણ જે છે તે મહેસાણા એક અને મહેસાણા બે નું જોડતું જે નાળું, જે મુખ્ય નાળા છે ગોપી નાળું ને ભમરિયા નાળું, બે પણ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા છે. ત્યારે ફરીવાર જે છે તે સમસ્યા ઠેરની ઠેર જોવા મળી હતી. મહેસાણા એક ને મહેસાણા બે ને જે જોડતું આ જે મુખ્ય નાળું ગોપી નાળું છે, જે સામાન્ય વરસાદ મહેસાણાની અંદર વરસતા અંદાજિત એક કલાકમાં 8 mm જેટલો વરસાદ વરસ્યો હતો. તેની અંદર જે છે તે આ કમર કેડમાં પાણી જે છે ગોપી નાળામાં ભરાઈ ગયા હતા અને લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. કહી શકાય કે બીજા નાળામાં જે છે હાલમાં તો વાહનની અવરજવર ચાલુ રાખી છે, પરંતુ એક તરફી નાળું બંધ હતા હાલમાં તો ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયેલા. કહી શકાય કે પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી ચોક્કસ જણા હાલમાં માત્ર કાગળ ઉપર જ રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ આભાર તેજસ. તો આપ જોઈ શકો છો મહેસાણાનું આ ભમરિયું નાળું કે જે આ વરસાદની અંદર એક સાઈડનો રસ્તો જે છે એ બંધ કરી દેવાયો છે. થોડા વરસાદમાં જ અહીંયા પાણી પાણી થઈ જાય છે. તો મહેસાણામાં થોડો વરસાદ પડ્યો છે અને આ મહેસાણા શહેરની પરિસ્થિતિ દર વખતે આ જ થાય છે. એક સાઈડનો રસ્તો બંધ કરવો પડ્યો જેના કારણે વાહન ચાલકોને મુસીબતનો સામનો પણ કરવો પડે છે. મહેસાણા શહેરમાં થોડા વરસાદમાં તંત્રની પોલ અહીંયા ખુલી જાય છે. નાળું ભરાઈ જાય છે, પાણીથી ભરાઈ ગયું છે શહેરનું આ ભમરિયા નાળું. આપ જોઈ શકો છો આજે બહુ જાજો વરસાદ નથી, મધ્યમ વરસાદ છે, 1.5 inch વરસાદ છે. અને આ 1.5 inch વરસાદમાં જ આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિનું નિર્માણ અહીંયા મહેસાણામાં થયું છે. હવામાન વિભાગની આગાહી બાદ મહેસાણામાં બપોર બાદ જે છે તે વરસાદી માહોલ જામ્યો હતો. કહી શકાય કે અચાનક જ જે છે તે મેઘ મહેર જોવા મળી હતી. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે છે તે મહેસાણામાં જોવા મળી હતી. એક કલાકની અંદર જે છે તે મેઘરાજાનું અંદાજિત જે છે તે 8 mm જેટલો વરસાદ મહેસાણામાં નોંધાયો. આપણે દર્શાવવા માંગીશ કે જે મહેસાણા એક અને મહેસાણા બે ને જે જોડતું જે આ મુખ્ય નાળું જે ગોપી નાળું છે તે પાણીમાં ગરકાવ થવા ગયું છે. કહી શકાય કે સામાન્ય વરસાદ વરસતા જ આ નાળામાં જે છે તે કેડસમાં પાણી ભરાઈ જતા હોય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય છે. લોકો જે છે તે પગદંડી ઉપર ચાલવા મજબૂર બન્યા છે. સાધન બીજી તરફ મૂકીને જે છે તે લોકો અહીંયાથી ચાલતા જવા માટે જે છે તે મજબૂર બન્યા છે અને વાહન વ્યવહાર માત્ર એક જ નાળામાં ચાલુ હોવાથી ટ્રાફિકની પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે. કહી શકાય કે વર્ષો જૂની જે આ સમસ્યાઓ આપણે બ્રિજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે બાઇક ચાલક પણ જે છે તે પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે. પાણી ભરાઈ જતા જે બીજો અન્ય રસ્તો ના હોવાથી પાણીમાંથી પસાર થવું પડે છે. કહી શકાય કે વર્ષો જૂની સમસ્યા જે આ ગોપી નાળાની છે. કહી શકાય કે સામાન્ય વરસાદ વરસે છે તેમ છતાં પણ જે આ પાણી ભરાઈ જતું હોય છે ત્યારે પાલિકાના કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઊભા થાય. પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે માત્ર કાગળ ઉપર જ હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. જે વર્ષો જૂની સમસ્યા આપણે પણ હજુ સુધી નિકાલ નથી કરી શક્યા. નાળું જે છે તે તાજેતરમાં નવીનીકરણ તેનું કરવામાં આવ્યું હતું. જે રેલવેનું જે છે તે લાઇન નખાયા બાદ નાળાની જે છે તે નવું કરવામાં આવ્યું હતું, કામકાજ પણ તેનું કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીની જે સમસ્યા તેની ત્યાં અને ઠેરની ઠેર જ જોવા મળી છે. સામાન્ય વરસાદ વરસતા જ હાલમાં તો ગોપી નાળમાં જે છે કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો જે છે તે હાલમાં ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે. તે અસદવે ઝી મીડિયા મહેસાણા.